હાઈવે ઓથોરિટી દ્વારા મસમોટા ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવી રહ્યા હોવા છતાં વાહન ચાલકોની હાલાકી. ડીસાથી થરા ફોરલેન હાઈવેની દુર્દશા. ડીસાથી થરા ફોરલેન હાઈવે પર મુડીઠા ટોલ ટેક્સની આગળ જ જીવલેણ ખાડાઓ પડતા ગંભીર અકસ્માતની ભીતિ. ડીસાથી થરા ફોરલેન હાઈવે પર ભીલડી નજીક આવેલા મુડીઠા ટોલ ટેક્સની આગળ જ જીવલેણ ખાડાઓ પડતા વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ડીસાથી થરા નેશનલ ફોરલેન હાઈવે નંબર 27 પર મુડીઠા ટોલ ટેક્સની આગળ જ ઠેર ઠેર ભયંકર જીવલેણ ખાડાઓ પડી જવા પામ્યા છે. તેમજ મુડીઠા બસ સ્ટેન્ડથી ટોલ ટેક્સ સુધી ખાડાઓના કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળે છે. આ ગંભીર સમસ્યાથી વાહન ચાલકોને વારંવાર ટાયર ફાટવા, પંચર પડવાની ઘટનાઓ બનવા સહિત ક્યારેક ક્યારેક નાના મોટા અકસ્માતો થવાના બનાવો પણ બનતા હોય છે. હાઈવે ઓથોરિટી દ્વારા વાહન ચાલકો પાસેથી મસમોટા ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે, તેમ છતાં ટોલ ટેક્સની આગળ જ રસ્તો તૂટી ગયેલો નજરે પડી રહ્યો છે. સતત વરસાદને લઈ પડેલા ખાડાઓ પાણી ભરાઈ જવાથી વાહનો ખાડાઓમાં થઈને પસાર કરી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. હાઈવે ઓથોરિટી દ્વારા સમારકામ કરાશે ખરા? વાહન ચાલકોને ખાડાઓમાંથી સતત અકસ્માતનો ભય વચ્ચે પસાર થવું પડી રહ્યું છે, ત્યારે હાઈવે ઓથોરિટી દ્વારા વાહન ચાલકો પાસેથી મસમોટા ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે, પરંતુ આવા વરસાદી માહોલ વચ્ચે વાહન ચાલકોની સલામતીનું શું? તેવા વેધક સવાલ થઈ રહ્યા છે. શું હાઈવે ઓથોરિટીના જવાબદાર સત્તાવાળાઓ વાહન ચાલકોની આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈ સત્તરે ખાડાઓનું મરામત કામ હાથ ધરશે ખરા, કે પછી હોતી હૈ ચલતી હૈ? રિપોર્ટર દિલીપ ત્રિવેદી, ડીસા બનાસકાંઠા.